नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય કોમ્પ્યુટર એમાં પાવર પોઈન્ટ વિશે અભ્યાસ શરૂ હતો, ખરો ને વિદ્યાર્થી મિત્રો? તો એમાં આજે આપણે ભાગ 2નો અભ્યાસ કરીશું. જ્યારે તમે પાવર પોઈન્ટ શરૂ કરો ત્યારે સ્લાઇડ પેન પર તમારે તમને ટાઇટલ સ્લાઇડ એક્ટિવ સ્લાઇડ તરીકે દેખાશે. તેના પર તમે બે પ્લેસ હોલ્ડર જોઈ શકશો, સ્લાઇડના શીર્ષક માટે અને પેટા શીર્ષક માટે. બરાબર, તો અહીંયા છે જે દેખાય છે આપણને સ્લાઇડ આઉટલાઇન પેન, એટલે કે સ્લાઇડ અને આઉટલાઇન પેન દેખાય છે, જેની અંદર સ્લાઇડ પેન ટેબ છે અને આઉટલાઇન ટેબ છે. બરાબર, સ્લાઇડ અને આઉટલાઇન પેન બે ટેબ ધરાવે છે, સ્લાઇડ ટેબ અને આઉટલાઇન ટેબ. તો પહેલાં આપણે સ્લાઇડ પેન પર અભ્યાસ કરીશું. સ્લાઇડ પેન પર દરેક સ્લાઇડની નાની પ્રતિકૃતિ એટલે કે થંબલાઇન એને કહેવાય છે, સ્લાઇડ પેન દર્શાવે છે. અહીંયા જે સ્લાઇડ પેન છે એ નાની, તમે જે તમારી જે સ્લાઇડ છે એની નાની પ્રતિકૃતિ દર્શાવે છે. જ્યારે તમારી પાસે ઘણી બધી સ્લાઇડો હોય, એટલે કે એક કરતાં વધારે સ્લાઇડો હોય, ત્યારે સ્લાઇડ પેન પર કોઈ સ્લાઇડ લાવવા માટે તમે સ્લાઇડ ટેબની નાની પ્રતિકૃતિ પર ક્લિક કરો. તમારી પાસે એક કરતાં વધારે સ્લાઇડ હોય ત્યારે તમારે જે સ્લાઇડ લાવવી છે તો બધી પ્રતિકૃતિમાંથી જેમાંથી તમે નાની પ્રતિકૃતિમાંથી તમારી જે સ્લાઇડ છે એને સિલેક્ટ કરી શકો છો. તમારા પ્રેઝન્ટેશનની સ્લાઇડને ફરીથી ગોઠવવા માટે તમે નાની પ્રતિકૃતિને ડ્રેગ કરી શકો છો. સ્લાઇડ ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી કે ભૂસી પણ શકો છો. સ્લાઇડ ટેબ પર તમારી જે સ્લાઇડ છે એને અંદર કાંઈ ઉમેરવું હોય, કંઈ ભૂલ હોય અને ભૂસવું હોય તો એ પણ કરી શકો છો. આઉટલાઇન ટેબનો ઉપયોગ દરેક સ્લાઇડ પરના લખાણને જોવા માટે થાય છે. આઉટલાઇન ટેબ છે એનો ઉપયોગ સ્લાઇડના લખાણ, એટલે કે તમે જે સ્લાઇડ તૈયાર કરી છે એ લખાણને જોવા માટે થાય છે. જ્યારે તમે આઉટલાઇન ટેબ પર ક્લિક કરશો ત્યારે અહીંયા દર્શાવ્યા પ્રમાણેની પેન દેખાશે. જ્યારે તમે આઉટલાઇન પેન પર ક્લિક કરશો તો તમને આ રીતની પેન દેખાશે. બરાબર, સ્લાઇડ નંબર 1, તો આ તમે જે તૈયાર કરી છે એ સ્લાઇડ નંબર 1 છે. તે સ્લાઇડ નંબર અને સ્લાઇડના આઇકન દર્શાવે છે, સ્લાઇડ નંબર અને સ્લાઇડનું આઇકન દર્શાવે છે. તેના પછી સ્લાઇડ પરનું લખાણ પ્રગટ થાય છે, એટલે કે પછી તમે જે સ્લાઇડમાં લખાણ લખ્યું છે તે દેખાય છે. 5 નંબર, નોટ્સ પેનનો ઉપયોગ ચાલુ સ્લાઇડની નોંધ ટાઈપ કરવા માટે થાય છે. વધારાની માહિતી છે જે તમે પ્રેક્ષકો સાથે વહેંચવા ઈચ્છો છો, તમારા પ્રેઝન્ટેશનમાં છાપેલી નકલ આપવા તમે ઈચ્છો છો ત્યારે તેનો ઉપયોગ થાય છે. આ નોટ પેન્સનો ઉપયોગ ક્યારે થાય છે કે તમે તમારી જે સ્લાઇડની માહિતી છે તે તમે તમારા પ્રેક્ષકોને વહેંચવા ઈચ્છો છો. બરાબર, અથવા તો તમે જે તમારું જે પ્રેઝન્ટેશન છે, તમે જે સ્લાઇડ તૈયાર કરી છે એની નકલ, છાપેલી નકલ તમે આપવા ઈચ્છો છો ત્યારે આ નોટ્સ પેનનો ઉપયોગ થાય છે. સ્ટેટસ બાર, 6 નંબર શું છે? સ્ટેટસ બાર, તો આ છે તમારી સ્ટેટસ બાર. તો તેમાં સ્લાઇડ નંબર અહીંયા પહેલું છે એ સ્લાઇડ નંબર છે. ત્યારબાદ વ્યૂ ટૂલ બાર, કયું છે? વ્યૂ ટૂલ બાર અને ઝૂમ સ્લાઇડર, એટલે કે તમારું લખાણ છે એની સાઇઝ કઈ રીતની છે એ ઝૂમ સ્લાઇડર પરથી ખ્યાલ આવે છે. સ્ટેટસ બાર પર પ્રેઝન્ટેશનની માહિતી દર્શાવે છે, જેમ કે સક્રિય સ્લાઇડનો નંબર, એટલે કે અહીંયા જે સ્લાઇડ તમારી સક્રિય હશે એનો નંબર દર્શાવે છે. જમણી બાજુ પર વ્યૂ ટૂલબાર તમે જોઈ શકો છો, જેમાં 3 વ્યૂ છે, નોર્મલ, સ્લાઇડ સ્ટોર સોર્ટર અને સ્લાઇડ સ્લો શો. સ્લાઇડની રચના અને તેમાં ફેરફારો નોર્મલ વ્યૂમાં થાય છે. જમણી બાજુના ખૂણા પર તમે ઝૂમ સ્લાઇડર જોઈ શકો છો, જેનો ઉપયોગ સ્લાઇડના દેખાવના કદ વધારવા કે ઘટાડવા માટે થાય છે. પાવર પોઈન્ટમાં કાર્ય કરવા માટે, તો
तो पहला तो आपणे नंबर एक टाइटल टाइटल स्लाइड नी रचना करवा। एक पावर पॉइंट शुरू करो। कोरो प्रेजेंटेशन प्लेम्पलेट साथे पावर पॉइंट खुले छे। पहली बार तमे पावर पॉइंट में काम करता हो त्यारे तेनो उपयोग करवो ए सादू अने सरल काम छे। स्लाइड पेन पर क्लिक टू एड टाइटल वंचाय छे त्यां प्लेस होल्डर में क्लिक करो। क्लिक टू एड टाइटल पर देखाय छे त्यां तमारे क्लिक करवानुं छे। प्लेस होल्डर में तमने कर्सर झबुकतुं जोवा मळशे। आ जे प्लेस होल्डर छे एमां तमने कर्सर झबुकतुं जोवा मळशे अने तेनी धार पर साइजिंग हेन्डल जोवा मळशे। एनी धार पर शुं जोवा मळशे? साइजिंग हेन्डल, बराबर। એટલે સાઈઝ વધારે ઓછી કરવા માટે ઉપયોગી થાય છે। યાદ રાખો પ્લેસ હોલ્ડર પર, પ્લેસ હોલ્ડરની ધાર પર નાના નાનકડા ચોરસ જોવા મળે છે તેને સાઈઝિંગ હોલ્ડર્સ હેન્ડલ્સ કહે છે। પ્લેસ હોલ્ડરની સાઈઝ વધારવા કે ઘટાડવા માટે સાઈઝિંગ હેન્ડલનો ઉપયોગ, હેન્ડલ પર માઉસ પોઈન્ટર મૂકો અને તેને બહાર કે અંદર ડ્રેગ કરો એટલે નાનું મોટું થાય છે। આ જે સાઈઝિંગ હેન્ડલ છે એમાં તમે માઉસ પોઈન્ટર મૂકી અને બહાર ખેંચશો તો એ મોટું થશે, અંદર ખેંચશો તો એ નાનું થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો। નંબર 3 ટાઇટલ ધ ટાઈગર ટાઈપ કરો। હવે આપણે જે અહીંયા આગળ છે ત્યાં શું ટાઈપ કરવાનું છે? ધ ટાઈગર, જુઓ અહીંયા આગળ સ્લાઇડ પર તમને દેખાય છે એક નંબર, બરાબર। 4 ક્લિક ટુ એડ સબ ટાઇટલ વંચાય છે ત્યાં પ્લેસ હોલ્ડરમાં ક્લિક કરો અને સબ ટાઇટલ અવર નેશનલ એનિમલ ટાઈપ કરો। હવે જે તમને અહીંયા આગળ શું દેખાય છે? ક્લિક ટુ એડ સબ ટાઇટલ, એટલે આ ટાઈગર આપણું ટાઇટલ છે, હવે એની વિશે લખવાનું છે। તો આપણે નીચે જે તમને આ બોક્સ દેખાય છે, બરાબર, એમાં તમારે ટાઈપ કરવાનું છે જેને સબ ટાઇટલનું બોક્સ કહેવામાં આવે છે, બરાબર। તેમ ક્લિક માઉસ પોઈન્ટર લઈ જઈ અને લખશો તમે કે અવર નેશનલ, ધ ટાઈગર શું છે? તો અવર નેશનલ એનિમલ। તો અહીંયા આગળ જો આપણે જે ટાઈપ કરીએ છીએ તમને અહીંયા સ્લાઇડ પર દેખાય છે। પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેનમાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો। હવે જે આપેલું બોક્સ દૂર કરવું છે આપણે, તો કોઈ પણ જગ્યા પર ક્લિક કરશું તો એ પ્લેસ હોલ્ડર દૂર થઈ જશે, બરાબર। સ્લાઇડ નંબર 1, સ્લાઇડ 1ની પ્રતિકૃતિ, બરાબર। અહીંયા આગળ આપણે એક પહેલી સ્લાઇડ તૈયાર કરીએ છીએ તો એનું નંબર દેખાડે છે અને આ જે છે એ સ્લાઇડ પ્લેટ સ્લાઇડ ટેબ છે। આ આપણી પહેલી સ્લાઇડ છે। સ્ટેટસ બાર પર એક્ટિવ સ્લાઇડ સ્લાઇડ 1 of 1, એટલે કે આ પહેલી છે સ્લાઇડ। તો અહીંયા સ્ટેટસ બાર આપણે શું જોઈ શકીએ છીએ? સ્લાઇડ 1 of 1 નો સ્લાઇડ નંબર દર્શાવે છે। સ્લાઇડ અને આઉટલાઇન પેન પર સ્લાઇડ ટેબ સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે। છ નંબર, સ્લાઇડ અને આઉટલાઇન પેન પર આઉટલાઇન ટેબ પર ક્લિક કરો। અહીંયા આગળ સ્લાઇડ પેન છે એમાં આઉટલાઇન પર ક્લિક કરો। તમે રચેલી સ્લાઇડની આઉટલાઇન તમે જોઈ શકો છો, તમે જ્યાં રચી એની આઉટલાઇન તમે જોઈ શકો છો। આઉટલાઇન ટેપની સ્લાઇડ નંબર સ્લાઇડનો આઇકન અને સ્લાઇડનું લખાણ દર્શાવે છે। અહીંયા જો નંબર, લખાણ વગેરે દર્શાવે છે। 7 નંબર, સ્લાઇડની પ્રતિકૃતિ પાછળ પર પાછા જવા માટે સ્લાઇડ અને આઉટ પેન પર સ્લાઇડ પર ટેપ પર ક્લિક કરો। 8 નંબર, જો તમે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરશો તો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે। જ્યારે તમે ક્લોઝ પર ક્લિક કરશો અહીંયા આગળ તો તમને આ રીતનું ડાયલોગ બોક્સ જોવા મળશે, બરાબર। જો તમે નો પર ક્લિક કરશો તો તમે સેવ કર્યા સિવાય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બંધ કરશે। જો તમે નો પર ક્લિક કરશો તમે જે લખ્યું છે એ સેવ નહીં થાય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને બંધ થઈ જશે અને તમે બધી જ સ્લાઇડ ગુમાવશો, એટલે કે તમે જે લખાણ લખ્યું છે એ ગુમાવી દેશો। આનો અર્થ એ કે પ્રેઝન્ટેશન સેવ કરવું તે અગત્યનું છે, એટલે કે આપણે જે લખાણ લખ્યું છે, જે સ્લાઇડ તૈયાર કરી છે એ સેવ કરવી મહત્વની છે। જો તમે યસ પર ક્લિક કરશો તો તમે સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળશે, અહીંયા આગળ ક્લિક કરશો તો તમને સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા
જોવા મળશે, બરાબર, જે તમને પ્રેઝન્ટેશન બંધ કરતા પહેલાં તેને સેવ કરવામાં મદદરૂપ થશે. તમે આજે ક્લોઝ કરો છો એ પહેલાં તમે એસ પર ક્લિક કરશો તો તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે, અને તમે જે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે તે તમારે સેવ કરવું છે તો એ તમે સેવ કરી શકશો, અને ત્યારબાદ બંધ થશે તમારું પ્રેઝન્ટેશન. બે નંબર, પ્રેઝન્ટેશન સેવ કરવા. જ્યારે તમે પહેલીવાર પ્રેઝન્ટેશન સેવ કરો છો ત્યારે તમારે તેની ફાઇલનું નામ આપવું પડે, નેમ એટલે કે નામ આપવું પડે છે. તમે જે પ્રેઝન્ટેશનને સેવ કરવાના છો તે ફાઇલનું નામ આપવું પડે છે. તો પહેલાં સેવ પર ક્લિક કરશો. જ્યારે તમે પહેલીવાર પ્રેઝન્ટેશન સેવ કરશો ત્યારે સેવ એઝ ડાયલોગ બોક્સ આવશે, પણ એ પ્રેઝન્ટેશનમાં તમે કોઈ ફેરફારો સેવ કરવા ઈચ્છતા હશો તો માત્ર તેની ઉપર સેવ કરવાનું, સેવ પર ક્લિક કરશો એટલે ફેરફારો કરેલા સેવ થઈ જશે. એક નંબર, ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો, તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. અથવા ટાઇટલ બાર પર ઓફિસ બટન પર ક્લિક કરો, તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે, તેમાંથી પણ તમે સેવ કરી શકો છો. એટલે કે તમે બે જગ્યાએથી સેવ કરી શકો, ટાઇટલ બાર ઉપર ઓફિસ બટન પરથી પણ સેવ કરી શકો છો, અને અહીંયા આગળ જે તમને દેખાય છે સેવ બટન એની ઉપર ક્લિક કરશો તો પણ તમે આ સ્લાઇડ સેવ કરી શકશો, બરાબર. તો અહીંયા આપણે સેવ ઉપર ક્લિક કરીશું એટલે સેવ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળશે. આપણું ડોક્યુમેન્ટ છે, બરાબર, આપણે જે પ્રેઝન્ટેશન છે એ ડોક્યુમેન્ટ ટાઈપ છે, એટલે આપણે ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરીશું એટલે આપણો જે ડોક્યુમેન્ટ છે એ આ ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં સેવ થશે. અને આપણે અહીંયા જે ફાઇલ નેમ લખ્યું છે તેમાં ધ ટાઈગર લખી અને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે આ સેવ એઝ ડાયલોગ બોક્સ જતું રહેશે અને તમારું ડોક્યુમેન્ટ, તમારું પ્રેઝન્ટેશન સેવ થશે. પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સેવ થઈ જશે. તમારું પ્રેઝન્ટેશન કયા ડોક્યુમેન્ટમાં સેવ થશે? તમારું પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ લાઇબ્રેરીના ફોલ્ડરમાં સેવ થઈ જશે, બરાબર. ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં તમે ડિફોલ્ટ નામ ધ ટાઈગર હાઇલાઇટ થયેલું જોઈ શકશો. અહીંયા આગળ ધ ટાઈગર હાઇલાઇટ થયેલું જોવા મળશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને તેના અંતે કર્સર લઘુક જેવું કરતું હશે, બરાબર. તમે કોઈ બીજા નામથી સેવ કરવું હોય તો એને ભૂંસી નાખો બેકસ્પેસ કીની મદદથી, અને તમે બીજું કોઈ નામ પણ આપી શકો છો. ડિફોલ્ટ નામ ધ ટાઈગરની સાથે આપણું પ્રેઝન્ટેશન સેવ કરીશું. સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે સેવ એઝનું ડાયલોગ બોક્સ બંધ થઈ જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે યાદ રાખવાની મુદ્દા, યાદ રાખવાના. એક નંબર, જો તમે અન્ય કોઈ નામ સાથે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છો તો ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં માત્ર તેનું નામ ટાઈપ કરી અને સેવ કરી શકો, સેવ પર ક્લિક કરો. જો અન્ય નામથી તમે સેવ કરવા ઈચ્છતા હોય ને, આપણે આગળ કહ્યું તે પ્રમાણે, તો તમે એ નામ લખી અને સેવ બટન પર ક્લિક કરો તો એ બીજા નામથી પણ સેવ કરી શકો છો. બે નંબર, જો તમે પાવરપોઈન્ટ ફોલ્ડરમાં પ્રેઝન્ટેશન સેવ કરવા ઈચ્છો તો નેવિગેશન પેનમાં ફોલ્ડર નેમ પર ક્લિક કરો. ફાઇલ નેમ તમારે જો આ માઇક્રોસોફ્ટ ઓફિસના પાવરપોઈન્ટમાં તમારી ફાઇલ સેવ કરવી છે તો અહીંયા તમે ક્લિક કરી શકો છો, અને ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં નામ ટાઈપ કરી અને પછી સેવ બટન પર ક્લિક કરી શકો છો. ટાઇટલ બાર પર જુઓ, આપણે જે નામથી પ્રેઝન્ટેશન સેવ કર્યું છે તે ધ ટાઈગર માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ. અહીંયા જે આ ટાઇટલ બાર છે ને, નવું નામ આવી ગયું, બરાબર, ધ ટાઈગર માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ દર્શાવે છે, કારણ કે આપણે ધ ટાઈગર નામથી આપણું પ્રેઝન્ટેશન સેવ કર્યું છે. માટે ચાર નંબર, ધ પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. હવે આપણું આ પ્રેઝન્ટેશન બંધ કરવું છે તો ટાઇટલ બાર પર જઈ અને ક્લોઝ, આ જે ક્લોઝ બટન છે એના ઉપર ક્લિક કરવાનું. નંબર ત્રણ, સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવા. હવે જે તમે સેવ કર્યું છે એ પ્રેઝન્ટેશનને ખોલવું છે તો એના માટે ઓપન ટૂલનો ઉપયોગ થાય છે. તમે અહીંયા ઓપન સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવા એટલે કે આ ટૂલ્સની મદદથી તમે સેવ કરેલું પ્રેઝન્ટેશન ખુલે છે. યાદ રાખો, સ્ટાર્ટ મેનુમાંથી સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવાનો સરળ અને ઝડપી રસ્તો. તો એક ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, સ્ટાર્ટ મેનુ જોવા મળશે. બે નંબર, સ્ટાર્ટ મેનુની ડાબી
पेन पर माइक्रोसॉफ्ट ऑफिस पावर पॉइंट पर ना पॉइंटर पॉइंट करो। जमणी पेन में તાજેતરમાં રચાયેલા પ્રેઝન્ટેશનની યાદી જોવા મળશે। આ સ્ટાર્ટ બટન ઉપર જ્યારે તમે ક્લિક કરશો એટલે તમને આ સ્ટાર્ટ મેનુ જોવા મળશે, બરાબર વિદ્યાર્થી મિત્રો। એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ પાવર પોઈન્ટ ઉપર ક્લિક માઉસ પોઈન્ટર લઈ જશો તો એની અંદર આ જે બધી જે પ્રેઝન્ટેશન સેવ કરેલી છે, બરાબર, એટલે કે હમણાં રિસેન્ટ એટલે કે હમણાં સેવ કરેલી જે ફાઇલો છે એ તમને પ્રેઝન્ટેશન છે એ તમને જોવા મળશે। તો સૌથી પહેલું છે ધ ટાઈગર, તો અહીંયા જઈને ક્લિક કરશો એટલે તમારું જે આ પ્રેઝન્ટેશન છે એ ખુલી જશે। પાવર પોઈન્ટ શરૂ કરો, ધ સ્લાઇડ સાથે ટાઇટલ સ્લાઇડ સાથે તમને પાવર પોઈન્ટ વિન્ડો જોવા મળશે। ટાઇટલ બાર પર ઓફિસ બટન પર ક્લિક કરો, તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, અથવા તમે સ્ટાર્ટ બટન પરથી તમારું પ્રેઝન્ટેશન ખોલવા ઈચ્છતા ન હો તો તમે આ ઓફિસ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આવું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। એમાં અહીંયા ઓપન ઉપર ક્લિક કરશો તો ઓપનની અંદર આ જે રિસેન્ટ ડોક્યુમેન્ટ એટલે કે હમણાં જે તમે સેવ કરેલ ડોક્યુમેન્ટ છે એની યાદી તમને અહીંયા દર્શાવશે। તો એમાંથી ધ ટાઈગર આપણે છેલ્લે સેવ કર્યું છે તે ફર્સ્ટ નામ ઉપર છે, તો તે તમે તેના ઉપર જઈ અને ક્લિક કરો પ્રેઝન્ટેશનના નામ ઉપર, બરાબર, તો પણ તમારું ડોક્યુમેન્ટ એટલે કે તમારું પ્રેઝન્ટેશન ખુલી જાય છે, બરાબર। અથવા ઓપન ઉપર ક્લિક કરશો તો ઓપનનું ડાયલોગ બોક્સ જોવા મળશે, બરાબર, જેવું સેવ એઝનું ડાયલોગ બોક્સ દેખાતું હતું એવું તેવું જ ઓપનનું ડાયલોગ બોક્સ દેખાય છે। આ જે છે એ ઓપનનું ડાયલોગ બોક્સ છે। અહીંયા આગળ આવીને તમે લખી શકો છો ધ ટાઈગર અને ઓપન બટન પર ક્લિક કરો તો પણ ફાઇલ ખુલશે, તમારું પ્રેઝન્ટેશન ખુલશે, અથવા તો અહીંયા જે ધ ટાઈગર લખ્યું છે ત્યાં જઈને ક્લિક કરશો, પ્રેઝન્ટેશન નેમ લખેલું છે ને એની ઉપર જઈને ક્લિક કરશો તો પણ તમારું પ્રેઝન્ટેશન ખુલી જશે। તો આગળ આપણે જોઈએ, ઓપન ડાયલોગ બોક્સની જમણી પેન પરની યાદીમાં તમને પ્રેઝન્ટેશનનું નામ ધ ટાઈગર જોઈ શકો છો। ડોક્યુમેન્ટ ખોલવા તેના પર ક્લિક કરો, અહીંયા આવીને ક્લિક કરો, અથવા ફાઇલ નેમ ડોક્યુમેન્ટમાં ધ ટાઈગર ટાઈપ કરો। ફાઇલ નેમનું આ જે બોક્સ છે એમાં જઈને ધ ટાઈગર ટાઈપ કરો અને ઓપન બટન પર ક્લિક કરો, આ જે ઓપન બટન છે એના પર ક્લિક કરો તો પણ આપણે રચેલી પ્રથમ સ્લાઇડ ધ ટાઇટલ સ્લાઇડ તમે જોઈ શકશો, બરાબર ને, તમે જે સેવ કરેલી સ્લાઇડ છે એ તમે જોઈ શકશો। પાંચ, પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો। હવે જે આપણું પ્રેઝન્ટેશન છે એને બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો। ચાર નંબર, નવી સ્લાઇડ ઉમેરવા માટે, હવે આપણે નવી સ્લાઇડ લેવી છે તો અહીંયા આપણે ન્યૂ સ્લાઇડ પર જઈને ક્લિક કરશો એટલે પ્રેઝન્ટેશન માટે નવી સ્લાઇડ જોવા મળશે। ડિલીટ ઉપર ક્લિક કરશો તો પ્રેઝન્ટેશનમાંથી પસંદ કરેલી સ્લાઇડ કાઢી નીકળી જશે। એક નંબર, પાવર પોઈન્ટ શરૂ કરો, પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો। ત્રણ, મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે, આ જે તમને દેખાય છે એ હોમ ટેબની રિબન પસંદ થયેલી જ છે। સ્લાઇડ્સ ગ્રુપમાં ન્યૂ સ્લાઇડ એટલે કે આ સ્લાઇડ ગ્રુપ છે એમાં ન્યૂ સ્લાઇડ પરના એરો પર ક્લિક કરો, અહીંયા જે એરો દેખાય છે તેના પર ક્લિક કરશો તો તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। આ જે દેખાય છે ને ડ્રોપડાઉન મેનુ છે જે નવી સ્લાઇડ માટેના વિવિધ લેઆઉટ દર્શાવે છે। આ જે તમને દેખાય છે એ નવી સ્લાઇડ માટેના લેઆઉટ છે, એમાંથી તમે કોઈ પણ લેઆઉટ પર ક્લિક કરો છો તો જો તમે નવી સ્લાઇડને માં અગાઉથી સ્લાઇડ જેવી જ લેઆઉટ રાખવા ઈચ્છતા હો તો એરોના બદલે ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરો, બરાબર। તો આપણે અહીંયા આગળ આ જે સ્લાઇડ છે એના ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। તો આ છે આપણું, આ તમે જ્યારે અહીંયા ક્લિક કરશો એટલે આ જે ડાયલોગ બોક્સ છે એ જતું રહેશે। આ મેનુ પર ટાઇટલ એન્ડ કન્ટેન્ટ લેઆઉટ પર ક્લિક કરો, મેનુ બંધ થશે અને સ્લાઇડ પેનમાં પસંદગીનો સ્લાઇડ લેઆઉટ તમે જોઈ શકશો, બરાબર ને, તમે જ્યાં પસંદ કરો તો એ લેઆઉટ તમને જોવા મળશે। હવે આપણે આ બીજી સ્લાઇડ લીધી તો અહીંયા આગળ જુઓ સ્લાઇડ નંબર 2 એન્ડ 2 ઓફ 2 એટલે કે બીજી સ્લાઇડ લીધી છે આપણે। સ્લાઇડ અને આઉટલાઇન પેન પરની સ્લાઇડ ટેબ નવી સ્લાઇડની
નાનકડી પ્રતિકૃતિ દર્શાવે છે. બરાબર, નાનકડી પ્રતિકૃતિ. એક્ટિવ સ્લાઇડની પ્રતિકૃતિ સ્લાઇડ ટેપ પર હાઇલાઇટ થયેલી દેખાય છે તે નોંધો. સ્ટેટસ બાર પર એક્ટિવ સ્લાઇડ નંબર સાઇડ 2 of 2 દર્શાવે છે. હમણાં તમને સમજાવ્યું એ પ્રમાણે કઈ દર્શાવે છે, બીજી સ્લાઇડ લીધી એટલે 2 of 2 દર્શાવે છે. યાદ રાખો, પ્રેઝન્ટેશનમાંથી જો તમે સ્લાઇડ કાઢી નાખવા ઈચ્છો તો 1 નંબર સ્લાઇડ્સ અને આઉટલાઇન પેન પર સ્લાઇડ ટેપ પર ક્લિક કરો. 2 નંબર તમે કાઢવા ઈચ્છો છો તે સ્લાઇડ પર ક્લિક કરો. તે સ્લાઇડની પ્રતિકૃતિ હાઇલાઇટ થશે અને સ્લાઇડ પેન પર તે સ્લાઇડ દેખાશે. બરાબર. 3 મેનુ બાર પર હોમ ટેપ પર ક્લિક કરો. 4 પ્રેઝન્ટેશનમાંથી આ સ્લાઇડ દૂર કરવા માટે સ્લાઇડ ગ્રુપમાં ડિલીટ પર ક્લિક કરો. તમારે કોઈ સ્લાઇડ કાઢવી છે તો તમે તેના ઉપર ક્લિક કરો, ત્યારબાદ હોમ ટેપ પર ક્લિક કરો અને તમારી સ્લાઇડ દૂર કરવા માટે ડિલીટ પર ક્લિક કરો એટલે તમારી સ્લાઇડ દૂર થઈ જશે જે તમે કાઢવા ઈચ્છો છો તે. 1 નંબર અથવા બીજી રીત છે, સ્લાઇડની પ્રતિકૃતિમાં રાઇટ ક્લિક કરો, તમને શોર્ટકટ મેનુ જોવા મળશે. રાઇટ ક્લિક કરશો એટલે તમને શોર્ટકટ મેનુ જોવા મળશે. એમાં અહીંયા આગળ ડિલીટ સ્લાઇડ, અહીંયા ક્લિક કરશો એટલે તમે જે સિલેક્ટ કરેલી છે એ સ્લાઇડ દૂર થઈ જશે. 2 નંબર પ્રેઝન્ટેશનમાંથી સ્લાઇડ દૂર કરવા માટે મેનુ પર ડિલીટ સ્લાઇડ પર ક્લિક કરો, અહીંયા ક્લિક કરો. શોર્ટકટ મેનુ પર ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરો, તમે નવી સ્લાઇડ ઉમેરી પણ શકો છો. હવે જો અહીંયા આગળ ન્યૂ સ્લાઇડ છે ત્યાં જઈને પણ તમે નવી સ્લાઇડ ઉમેરી શકો છો, અથવા તમે કોઈ સ્લાઇડને કાઢવા ઈચ્છો છો તો ડિલીટ સ્લાઇડ પર ક્લિક કરો તો એ જતી રહે છે. બરાબર. ક્લિપ આર્ટ ઉમેરવા માટે આપણા રાષ્ટ્રીય પ્રાણી પર પ્રેઝન્ટેશન છે, આથી આપણે સ્લાઇડમાં વાઘનું ચિત્ર ક્લિપ આર્ટ ઉમેરીશું. હવે આપણે જે ધ ટાઈગર લખીએ છીએ તો ટાઈગર એટલે વાઘ આપણો રાષ્ટ્રીય પ્રાણી છે, તો આપણે વાઘનું ચિત્ર ઉમેરવું છે તો એના માટે ક્લિપ આર્ટનો ઉપયોગ થાય છે. તો પાવર પોઈન્ટ શરૂ કરો. 2 નંબર પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો અને સ્લાઇડ પેન પર સ્લાઇડ 1 દેખાશે. સ્લાઇડ 2 પછી આપણે નવી સ્લાઇડ ઉમેરવી છે. સ્લાઇડ અને આઉટલાઇન પેનમાં સ્લાઇડ ટેપ પર સ્લાઇડ 2 પ્રતિકૃતિ પર ક્લિક કરો, તે હાઇલાઇટ થશે અને સ્લાઇડ પેન સ્લાઇડ 2 ને એક્ટિવ સ્લાઇડ તરીકે દર્શાવશે, એટલે કે બીજી સ્લાઇડ એક્ટિવ છે, ચાલુ છે એ દર્શાવે છે. 3 મેનુ બાર પર હોમ ટેપ પસંદ થયેલી જ છે. મેનુ બાર પર કઈ ટેપ પસંદ થયેલી છે? હોમ ટેપ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો સ્લાઇડ ગ્રુપમાં ન્યૂ સ્લાઇડ, અહીંયા આગળ જઈ અને ન્યૂ સ્લાઇડના એરો પર ક્લિક કરો. અહીંયા આગળના એરો પર ક્લિક કરશું એટલે આ તમને આ ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે જે નવી સ્લાઇડ ઉમેરવા માટેના વિવિધ લેઆઉટ દર્શાવે છે. તમારે નવી સ્લાઇડ ઉમેરવી છે એના લેઆઉટ તમને અહીંયા દર્શાવે છે. તો આપણે અહીંયા આગળ ટુ કોન્ટેક્ટ સ્લાઇડ પર ક્લિક કરીશું. આ મેનુ પર ટુ કોન્ટેન્ટ લેઆઉટ પર ક્લિક કરો. મેનુ બંધ થશે અને તમે સ્લાઇડ પેન પર પસંદ કરેલી સ્લાઇડનો લેઆઉટ જોઈ શકો છો. તો આ લેઆઉટ આપણે સિલેક્ટ કર્યો હતો ને એ આપણે સ્લાઇડ પર જોઈ શકીએ છીએ. તો હવે આ 3જા નંબરની નવી સ્લાઇડ છે, તો અહીંયા નંબર 3 સ્લાઇડ 3 of 3 બરાબર નવી સ્લાઇડ આવી ગઈ છે. યાદ રાખો, પ્લેસ હોલ્ડર પરના રંગીન આઇકન સામાન્ય રીતે કોઠા, ચાર્ટ, ચિત્ર, ક્લિપ આર્ટ દાખલ કરવા વપરાય છે, પરંતુ તેના બદલે તમે તે પ્લેસ હોલ્ડરમાં લખાણ પણ ટાઈપ કરી શકો છો. આ પ્લેસ હોલ્ડરમાં તમે લખાણ પણ ટાઈપ કરી શકો છો. ઉદાહરણ તરીકે ટુ કન્ટેન્ટ સ્લાઇડનો સ્લાઇડ લેઆઉટ તરફ જુઓ. તે 3 પ્લેસ હોલ્ડર ધરાવે છે. એક પ્લેસ હોલ્ડર શીર્ષક માટે, બાકીના આજે એક હોલ્ડર પ્લેસ હોલ્ડર છે શીર્ષક માટે છે. બાકીના 2 પ્લેસ હોલ્ડર તમે આઇકન પર ક્લિક કરીને લખાણ ટાઈપ કરી શકો, અથવા તો કોઠો, ચાર્ટ, ચિત્ર, ક્લિપ આર્ટ ઉમેરી શકો છો. આની અંદર ચિત્રો, ચાર્ટ, ક્લિપ આર્ટ બરાબર કોઠા વગેરે તમે ઉમેરી શકો
છો અને અહીંયા આગળ માત્ર લખાણ લખી શકો છો ઉપર ટાઇટલ પેજ પર. આ તમને દેખાય છે રંગીન આઇકન છે, અહીંયા તમે લખાણ અથવા કોઠા, ચાર્ટ, ચિત્ર, ક્લિપ આર્ટ માટેના પ્લેસ હોલ્ડરો છે. પ્લેસ હોલ્ડરોમાંના આઇકન પર તમે જો માઉસ પોઇન્ટર મૂકશો તો સ્ક્રીન ટીપ તમને તે આઇકનના નામ તથા કાર્ય વિશે સમજાવશે. તમે આ કોઈ પણ આઇકન પર મૂકશો માઉસ પોઇન્ટર તો સ્ક્રીન ટીપ એટલે એની નીચે નામ લખાઈને આવશે અને તેને કાર્ય કરવા, તેનું નામ અને તેના કાર્ય વિશે આપણને સમજ મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણું આજનું ભણવાનું અહીંયા પૂરું થાય છે પાના નંબર 69 સુધી. તો તમારે ઘરેથી આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી તમારે વાંચન કરવાનું છે. પાના નંબર 50 લઈ અને 69 સુધી તમારે ઘરેથી વાંચન કરવાનું છે. તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે ઘરે આની પ્રેક્ટિકલ કરી શકો છો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.